નમસ્કાર. આજે 31 જાન્યુઆરી 2019 અને આજના રિલેટેડ અને તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં જે કાંઈ મહત્ત્વના કરંટ અફેર રિલેટેડ ન્યૂઝ છે તેની સમક્ષ તેની ચર્ચા લઈને હું આપની સમક્ષ આવ્યો છું. તો એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળીયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે દિન વિશેષમાં જોઈએ તો 31 જાન્યુઆરી એટલે કે કવિ મકરંદ દવેનો નિર્વાણ દિવસ. આપણા સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ગોંડલનું રતન કહી શકાય એવા કવિ મકરંદ દવેનો આજે નિર્વાણ દિવસ છે ત્યારે આપણે આના વિશે જાણીએ. તો ગુજરાતી સાહિત્યકારોમાં જેને આપણે એક અમૂલ્ય દંપતી કહી શકીએ એવા મકરંદ દવે અને એમના ધર્મપત્ની કુંદનિકા કાપડિયાની સાહિત્ય ક્ષેત્રની જોડી અમૂલ્ય છે અને ખાસ કરીને આપણે યાદ રાખવા જેવી છે. તો આવા સાહિત્યકાર વિશે આજે આપણે પરિચય મેળવીએ. તો એમનો જન્મ 13 નવેમ્બર 1922ના રોજ ગોંડલ સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટના ગોંડલ તાલુકામાં થયો હતો. 1968માં તેમના લગ્ન લેખિકા કુંદનિકા કાપડિયા સાથે થયા હતા. 1922માં જન્મ અને 1968માં લગ્ન એટલે કે આશરે 46 વર્ષ બાદ તેઓ કુંદનિકા કાપડિયા સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે અને આ દંપતી છે એ વલસાડના ધરમપુર તાલુકામાં જઈ અને ત્યાં નંદીગ્રામ નામનો આશ્રમ સ્થાપે છે અને ત્યાં આ પોતાની પ્રવૃત્તિઓ આગળ વધારે છે. અહીં એક વાત આવે છે કાપડિયા, કુંદનિકા કાપડિયા આ સરનેમ ઉપરમાં છેલ્લે યા પ્રત્યય આવેલો છે. તો જે જે શબ્દમાં પાછળ યા પ્રત્યય આવેલો હોય ય પ્રત્યય તો એનો આગળનો જે અક્ષર છે તેને હસ્વ ઈનો ઉપયોગ થતો હોય છે. તો અહીં જોઈએ કે પાછળનો અક્ષર ય આવતો હોય ત્યારે મોટા ભાગે આગળના અક્ષરની હસ્વ ઈ કરવી જોઈએ. અહીં આપણે કરંટ વિથ જીકેમાં આપણે ગ્રામરના ટોપિકને પણ સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે કોડિયું, ગાળિયો, ઠળિયો. પરંતુ મિત્રો, ખાસ યાદ રાખજો કે ઈય પ્રત્યય એવો ઉચ્ચાર થતો હોય ત્યારે આગળના અક્ષરને દીર્ઘ ઈ આવશે. કેટલાક ઉદાહરણો દ્વારા સમજાવું. માનનીય, વંદનીય, ખાતાકીય. તો આ રીતે આપણે અહીં ગુજરાતી વ્યાકરણને પણ સમજવાનો પ્રયત્ન કર્યો. તો મેં હમણાં તમને વાત કરી કે નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરનાર કોણ હતા, તો તેમાં આપણે યાદ રાખશું મકરંદ દવે. અને હા, કુંદનિકા કાપડિયાનું અહીં ચિત્ર આવે છે. તો એમની એક પ્રખ્યાત ગુજરાતી સાહિત્ય કૃતિ છે 7 પગલા આકાશમાં. પરીક્ષામાં ઘણી વખત આપણે લાઇમલાઇટમાં જોવા મળે કે 7 પગલા આકાશમાં સાહિત્ય કૃતિ કયા સાહિત્યકારની છે, તો એમાં આપણે યાદ રાખીશું 7 પગલા આકાશમાં કુંદનિકા કાપડિયાની સાહિત્ય કૃતિ છે. આ નંદીગ્રામ આશ્રમમાં વલસાડના મિત્રો ધરમપુરમાં આવેલો છે. ખાસ યાદ રાખજો, વલસાડના ધરમપુરમાં મકરંદ દવે દ્વારા સ્થાપિત નંદીગ્રામ આશ્રમ આવેલો છે. સ્વામી આનંદે તેમને સાંઈ ઉપનામ આપ્યું હતું. આ સાહિત્યકારનું એકમાત્ર ઉપનામ છે અને તે ઉપનામ આપનાર હતા સ્વામી આનંદ. ઉપનામ આપ્યું હતું સાંઈ. તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર 1997માં મળ્યો હતો. 1979માં ગુજરાતી સાહિત્યનો રણજીતરામ સુવર્ણ ચંદ્રક પણ મકરંદ દવેને મળેલો છે અને તેમનું આપણા વચ્ચેથી ચીર વિદાય લે છે 31 જાન્યુઆરી 2005ના રોજ. અને તેમનો આ દેહ છે એ છોડ્યો છે નંદીગ્રામ વલસાડમાં. તો મકરંદ દવે એવા સાહિત્યકાર કે જેમનું આજે પણ પ્રાથમિકમાં ધૂળિય માર્ગ નામનું કાવ્ય આવે છે એની હું એક તમને પંક્તિ સંભળાવું. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કાં ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંખ. તો આવા સાહિત્યકાર અને એની પંક્તિઓ આજે પણ આપણા કાનમાં ગુંજે છે ત્યારે હું કેટલીક તેમની પંક્તિઓ આપની સમક્ષ રજૂ કરું છું. તો તે તમે જુઓ. અમે રે સુકુરુનું પૂંબડું, તમે અત્તર રંગીલા રસદાર. પરીક્ષામાં ઘણી વખત સાહિત્ય કૃતિઓ પૂછાય છે
કે આ સાહિત્ય પંક્તિ કયા સાહિત્યકારની છે તો તમે ખાસ યાદ રાખજો. બીજી આગળની પંક્તિ ગઈકાલના જ કરંટ અફેરમાં આપણે જોઈ હતી અને એમાં પણ મેં વાત વાતમાં કહ્યું હતું કે ગમતું હોય તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. તો આ સાહિત્ય પંક્તિ પણ આપણા સાહિત્યકાર મકરંદ દવેની છે. આગળની પંક્તિ જોઈએ. ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા, ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા, કોક દી ઈદ અને કોક દિન રોજા. અને બીજી પણ એક સાહિત્ય પંક્તિ ખૂબ જ પ્રખ્યાત છે કે વેર્યા મેં બીજ અહીં છૂટે હાથે, વેર્યા મેં બીજ અહીં છૂટે હાથે, હવે વાદળ જાણે અને વસુંધરા. તો આવા સાહિત્યકાર વિશે જ્યારે અહીં તલાટીકમ મંત્રી અને જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાઓ આવે અને એની અંદર 35 ગુણનું વેઇટેજ હોય તો આપણે દરેક સાહિત્યકારને માણવો, વાગોળવો અને અનુભવવો રહ્યો. આજના કરંટ અફેરમાં આગળ વધીએ તો ગુજરાત રિલેટેડ સમાચાર. નરેન્દ્ર મોદીએ સુરત ખાતે હવાઈ મથક ભવન વિસ્તારનું ભૂમિપૂજન કર્યું છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે સુરત ખાતે જે હવાઈ મથક બનવાનું છે એનું ભૂમિપૂજન આપણા માનનીય વડાપ્રધાન અને ગુજરાતનું ગૌરવ, વડનગરની શાન એવા નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. તો એના વિશે વાત કરીએ. દેશમાં આવા નવા 50 હવાઈ મથકો બની રહ્યા છે. અહીં ગુજરાતી વ્યાકરણને પણ એક સાંકળીએ કે મથક શબ્દ છે એ નાન્યતર જાતિનો શબ્દ છે, એટલે કે મથક કેવું એવા શબ્દમાં પ્રયોજાય તો આપણને ખબર પડી જાય કે આ નાન્યતર એટલે કે નપુંસકલિંગ શબ્દ છે. તો જ્યારે નપુંસકલિંગ વપરાય છે ત્યારે વાક્યની અંદર જ્યાં જ્યાં શબ્દ આવે છે ત્યાં અનુસ્વાર મૂકવામાં આવતા હોય છે. તો તે પણ આપણે જોઈએ કે મથક શબ્દ નાન્યતર જાતિ એટલે કે નપુંસકલિંગ હોય બહુવચનમાં બધે અનુસ્વાર આવ્યા છે. તો આ જ કરંટ અફેરમાં આ હવાઈ મથક 24,000 વર્ગ મીટરમાં ફેલાયેલું હશે. હવાઈ મથક માટે લગભગ 354 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને આ ભવનની ખાસ વિશેષતા એ છે કે અંદર સોલર સિસ્ટમ લગાવવામાં આવશે અને LED લાઇટ લગાવવામાં આવશે, જેથી કરીને આ સંપૂર્ણ એરપોર્ટ છે એ સ્વાવલંબી હશે, પોતાની જાતે જ તે સંપૂર્ણ ઉર્જા ઉત્પન્ન કરતું હશે અને તેનું સંચાલન થતું હશે. તો આ ભવન સોલર ઉર્જા અને LED લાઇટો સાથે પર્યાવરણલક્ષી બની રહેશે. અમદાવાદ અને વડોદરા પછી સુરત એક એવું હવાઈ મથક બનશે કે તે આપણા ગુજરાતનું સૌથી વ્યસ્ત ત્રીજા નંબરનું હવાઈ મથક સુરત હશે. ભારત વિશે જોઈએ સમાચાર તો ગંગા એક્સપ્રેસ વે ને મંજૂરી આપવામાં આવી છે. ગંગા એક્સપ્રેસ વે ઉપરથી આપણે એક વાત યાદ કરીએ કે અમદાવાદ અને વડોદરા વચ્ચે જેવી રીતે 4-lane એક્સપ્રેસ હાઈવે આવેલો છે એવી જ રીતે ગંગા એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં બનાવવામાં આવી રહ્યો છે. તો એ પણ આપણા કરંટ અફેર રિલેટેડ ન્યૂઝ છે, તે તમારે ધ્યાનમાં હોવા જોઈએ. પ્રયાગરાજ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશને જોડતો 4 માર્ગીય એક્સપ્રેસ વે બનવાનો છે, જેમાં ઉત્તર પ્રદેશ સરકાર જેને આપણે જંગી મૂડીરોકાણ કહી શકીએ એવા 36,000 કરોડના ખર્ચે આ આખે આખો ગંગા એક્સપ્રેસ વે મંજૂરી આપી દીધી છે. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ખર્ચો પણ જોયો, આશરે 3,000 કરોડ જેવો છે, પણ આ એક્સપ્રેસ વે એના કરતાં પણ મોટું બજેટ છે. એટલે આપણે આ ખાસ યાદ રાખવું જોઈએ કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા 36,000 કરોડનો ખર્ચો કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી આપણે સૌ જાણીએ છીએ અને ઘણી વખત ન્યૂઝ ચેનલોમાં આપણા માનનીય વડાપ્રધાનની જેમ જ લાઇટમાં હોય છે. તો એવા યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. આ માર્ગ વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બની રહેશે. આ પણ એક ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન બને વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ વે ક્યાં નિર્માણ પામશે. તો તમે યાદ રાખજો, રાજ્ય ઉત્તર પ્રદેશ. અને આ સાથે આધ્યાત્મિક પ્રવાસને વેગ આપવા માટે થઈને ભારદ્વાજ ઋષિ, વાલ્મીકી ઋષિ, શૃંગી ઋષિ, માતા શાંતા અને નિષાદરાજની ભૂમિ પણ પ્રયાગરાજમાં વિકસાવવામાં આવશે, જેથી કરીને પર્યટનનો અંદર એક સ્કોપ વિકસે અને મુલાકાતીઓની સંખ્યા પણ વધે.
પ્રયાગરાજ એ તાજેતરમાં જ તે બદલાયેલું અલ્હાબાદનું નવું નામ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રયાગરાજ એ પ્રયાગરાજનું પ્રાચીન નામ શું હતું? અલ્હાબાદ. અથવા તો પ્રશ્ન એમ પૂછાય કે અલ્હાબાદનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો આપણને ખબર હોવી જોઈએ, પ્રયાગરાજ. સમાચારમાં આગળ વધીએ તો તાજેતરમાં જ તે 24 લેખકોને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર 2018 બહાર પડ્યો અને ગુજરાત દિલ્હીના સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે 24 જેટલા લેખકોને. અહીં તમે બાજુમાં તેમને આપવામાં આવતી એક શિલ્ડ મોમેન્ટ પણ તમે જોઈ શકો છો કે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા આ પ્રકારની સાહિત્ય લખેલી મોમેન્ટ આ સાહિત્યકારને આપવામાં આવતી હોય છે. આ પુરસ્કાર સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ચંદ્રશેખર કંબર દ્વારા આપવામાં આવ્યો છે. અહીં એક પ્રશ્ન બને કે વર્તમાન સમયમાં દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે? તો તમારો જવાબ બનશે ચંદ્રશેખર કંબર. સાહિત્ય અકાદમીની સ્થાપના 12 માર્ચ 1954 કરવામાં આવી હતી. આ પુરસ્કાર અલગ અલગ 24 ભાષાઓ માટે આપવામાં આવે છે. તો અહીં પણ પ્રશ્ન બને બે પ્રશ્નો કે સાહિત્ય અકાદમીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 1954. સાહિત્ય અકાદમી દ્વારા કેટલી ભાષાઓ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવે છે? 24 ભાષાઓ માટે. અને આ જ ન્યૂઝમાં આપણે આગળ જોઈએ તો હિન્દી લેખિકા ચિત્રા મુદગલનીનું પુસ્તક પોસ્ટ બોક્સ નંબર 203 નાલાસોપારા ને આપવામાં આવ્યો છે. તો અહીં તમે એક ખાસ યાદ રાખજો, હિન્દી લેખિકાનું નામ થોડુંક અટપટું છે પણ બે વખત અહીં વિડીયો પોઝ કરી અને વાંચી લેજો. ચિત્રા મુદગલનીનું પુસ્તક પોસ્ટ બોક્સ નંબર 203 નાલાસોપારા, એને આ હિન્દીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને આ પુસ્તક એ ટ્રાન્સજેન્ડરને જીવન ઉપર આધારિત આખી આખી આ પુસ્તકની આખી આખી અંદર સાહિત્ય છે. અને ગુજરાત લેવલે જોઈએ તો દિલ્હીનો ગુજરાતીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર એ શરીફા વીજળીવાળાને આપવામાં આવ્યો છે. તો અહીં એ પણ આપણા માટે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી બને છે મિત્રો, ખાસ યાદ રાખજો. આપણે ગુજરાતની પરીક્ષાની તૈયારી કરતા હોઈએ અને ગુજરાતી સાહિત્યનું જો આવડું મોટું ભારણ હોય તો આવો એવોર્ડ એ પરીક્ષા માટે ખાસ અગત્યનો બની રહેતો હોય છે. તો આ પુરસ્કાર ગુજરાતી સાહિત્યકાર એવા શરીફા વીજળીવાળાના નિબંધ વિભાજનની વ્યથાને આપવામાં આવ્યો છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે શરીફા વીજળીવાળા અને એમની સાહિત્ય સર્જન વિભાજનની વ્યથા આ પુસ્તક બદલ આપણા શરીફા વીજળીવાળાને દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર 2018 મળ્યો છે. આગળના સમાચાર જોઈએ તો પિયુષ ગોયલને 4th કાર્નોટ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર ઉર્જા ક્ષેત્રે કરેલ વિશિષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. આ ઉર્જા ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર ગણાય છે. ખાસ યાદ રાખજો, ઉર્જા ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર કયો છે? કાર્નોટ પુરસ્કાર. અને તાજેતરમાં આ કાર્નોટ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો આપણા ઉર્જા મંત્રી પિયુષ ગોયલને આપવામાં આવ્યો છે. આ પુરસ્કારનું નામ ફ્રાન્સના ભૌતિક વૈજ્ઞાનિક નિકોલસ શાદી કાર્ટોનેટના નામ પરથી રાખવામાં આવ્યો છે. આ પુરસ્કાર 2015 શરૂ થયો છે અને 2015 આ પુરસ્કાર આપવામાં આવે છે. અને પિયુષ ગોયલ એ ભારતના હાલના ઉર્જા મંત્રી છે. વિશ્વ લેવલે સમાચાર જોઈએ તો તાજેતરમાં જ તે ભ્રષ્ટાચાર સૂચકાંક 2018ની યાદી જાહેર થઈ છે. મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષા માટે ખાસ કરીને ક્લાસ 1-2 પરીક્ષામાં અને ઉપર છેલ્લો પ્રશ્ન પૂછે તો ક્લાસ 3ની પરીક્ષામાં આ ભ્રષ્ટાચાર સૂચક આંક ખૂબ જ અગત્યનો ટોપિક બની રહેતો હોય છે. ભ્રષ્ટાચાર સૂચકાંક કોના દ્વારા બહાર પાડવામાં આવે છે, એ સંસ્થાનું નામ શું છે તે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ સંસ્થા છે, જેનું વડું મથક બર્લિન એટલે કે જર્મનીમાં આવેલું છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા આ ભ્રષ્ટાચાર સૂચક આંકની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેનું વડું મથક જર્મનીનું બર્લિન છે. તો તેના સમાચાર જોઈએ
તો ભ્રષ્ટાચારના સૂચકાંકમાં ભારત 78મા ક્રમે આવી ગયું છે અને આ વખતે ભારતે ચીનને પાછળ રાખી દીધું છે। એટલે ભારત માટે ગૌરવપૂર્ણ બાબત કહી શકાય કે થોડી ઘણી પારદર્શિતા આવી તો ખરી ડિજિટલ યુગમાં અને ખાસ કરીને પૈસા અને લેવડદેવડમાં ઘણી વખત કાળાનું ધોળું કરવાના કિસ્સા બધે આમ પ્રકાશમાં આવતા હોય છે। તો એવા સંજોગોમાં ભારત માટે થોડુંક આશાજનક ભાવિ ઉજળું દેખાય છે અને ચીનને પાછળ રાખી અને ભારત 78મા ક્રમે આવી ગયું છે। અહીં પણ એક પ્રશ્ન બને કે તાજેતરમાં ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ભારતનો ક્રમ કયો છે, તો તમે મિત્રો ખાસ યાદ રાખજો 78। આ યાદી આંતરરાષ્ટ્રીય પારદર્શિતા એટલે હમણે મેં વાત કરી ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે અને આના જ વિશે વાત કરીએ તો 180 દેશોમાં ભારત આ વખતે 1 પોઈન્ટ વધારે મેળવીને 41 પોઈન્ટ સાથે 78મા ક્રમે આવ્યો છે, જ્યારે ચીન 87 અને આપણા પાડોશી દેશ પાકિસ્તાનનો ક્રમ 117મો છે। તો 180 દેશોમાં આપણે હજુ પણ ઘણી બધી લાંબી મંજિલ કાપવાની બાકી છે પારદર્શિતા લેવલે। જેમ ક્રમ ઓછો તેમ ભ્રષ્ટાચાર ઓછો અને જેમ ક્રમ વધુ તેમ ભ્રષ્ટાચાર વધુ ગણાતો હોય છે, આ સંસ્થાના રેશિયા દ્વારા આપણને ખબર પડે છે। 2011 બાદ પ્રથમવાર અમેરિકા ટોચના 20 દેશોમાં હવે સામેલ નથી રહ્યું, તો અમેરિકા માટે એક નિરાશાજનક બાબત ગણી શકાય કે પ્રથમ 20 દેશોમાં હવે અમેરિકા ભ્રષ્ટાચાર સૂચકાંકમાં રહ્યું નથી। સૌથી ઓછો ભ્રષ્ટાચાર 88 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર ડેનમાર્ક છે અને બીજા સ્થાન પર ન્યુઝીલેન્ડ 87 પોઈન્ટ સાથે છે। અહીં બે પ્રશ્નો બને છે કે વિશ્વનો સૌથી ઓછો ભ્રષ્ટાચાર કયા દેશમાં થાય છે, તો જવાબ બને છે ડેનમાર્ક। તાજેતરમાં ભ્રષ્ટાચાર સૂચકાંકના પ્રસિદ્ધ થયેલા આંકડા મુજબ કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે, તો તેમાં મિત્રો ખાસ યાદ રાખજો ડેનમાર્ક અને બીજા નંબરે કયો દેશ રહ્યો છે ન્યુઝીલેન્ડ। તો સૌથી વધુ ભ્રષ્ટાચારમાં અહીં એનાથી પણ જેને આપણે પ્રગતિ ન કહી શકીએ પણ અધોગતિ કહી શકીએ, તો એવા સમાચાર છે। તો સૌથી વધુ ભ્રષ્ટાચારમાં માત્ર 10 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર સોમાલિયા દેશ અને 13 પોઈન્ટ સાથે બીજા સ્થાન ઉપર સીરિયા અને દક્ષિણ સુદાન દેશ રહ્યા છે। તો અહીં પણ યાદ રાખજો કે 180 દેશોમાં સૌથી છેલ્લે કોણ રહ્યું, તો એની અંદર આવશે સોમાલિયા જેને માત્ર 10 પોઈન્ટ છે, જ્યારે બીજી બાજુ 88 પોઈન્ટ સાથે ડેનમાર્ક પ્રથમ સ્થાને છે। આંતરરાષ્ટ્રીય સમાચાર જોઈએ તો યુએઈ અને સાઉદી અરબની કેન્દ્રીય બેંકો દ્વારા અબેર નામની સંયુક્ત ડિજિટલ મુદ્રાનો શુભારંભ થયો છે। અહીં બે દેશોના નામ ખાસ યાદ રાખજો, યુએઈ અને સાઉદી અરબ। તો આ બંને દેશોની જે કેન્દ્રીય બેંકો છે, જેવી રીતે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તો એવી જ રીતે બંને દેશોની કેન્દ્રીય બેંકો વચ્ચે એક ડિજિટલ મુદ્રાનો પ્રારંભ થયો છે, એનું નામ રાખવામાં આવ્યું છે અબેર। તો બંને દેશો વચ્ચે કોઈ પણ લેવડદેવડ થશે, કોઈ સરકારી લેવડદેવડ, તો એમાં અબેર નામની આ સંયુક્ત ડિજિટલ મુદ્રાનો પ્રયોગ કરવામાં આવશે। અહીં યુએનઈનું પૂરું નામ પણ યાદ રાખી લઈએ, યુનાઇટેડ આરબ અમીરાત, કે જે પેટ્રોલિયમ પેદાશોનો ઘણો મોટો ઉત્પાદક દેશ છે એવું આનું ફૂલ ફોર્મ છે। આ મુદ્રાનો ઉપયોગ બ્લોકચેન અને ડિસ્ટ્રીબ્યુટેડ લેઝર ટેકનોલોજીના માધ્યમથી બંને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યો છે, તો આ પણ તમારે યાદ રાખવું જોઈએ। ત્યાર પછીના સમાચારમાં આગળ વધીએ તો સુમન કુમારી પાકિસ્તાનના પ્રથમ હિન્દુ મહિલા ન્યાયાધીશ બન્યા છે। અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો અને પરીક્ષા માટે પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં જ તે પાકિસ્તાનમાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ નહીં પણ ન્યાયાધીશ તરીકે કોણે હોદ્દો સંભાળ્યો છે, તો તે તમે યાદ રાખજો સુમન કુમારી। અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો, સુમન કુમારી પાકિસ્તાનના સિંધ પ્રાંતના કામ્બર શાહદાદ કોટના છે, આ પણ ખાસ યાદ રાખજો। મહિલાઓને માનાર્થે બહુવચનમાં દર્શાવવાના હોય છે અને તે વખતે અનુસ્વાર મૂકવાના હોય છે, તો અહીં એક વ્યાકરણમાં પણ તમે ખાસ યાદ રાખજો કે કોઈ પણ જો મહિલા હોય એને તમે બહુવચનમાં દર્શાવો તો એના માથે
ઘણા શબ્દોમાં તમારે અનુસ્વાર મૂકવાના હોય છે, તો અહીં જો તમે અનુસ્વાર મૂકેલો છે, શાહદાદા કોટના છે, તો અહીં અનુસ્વાર આવે. 2005 અને 2007 ના સમયગાળામાં પ્રથમ પુરુષ હિન્દુ ન્યાયમૂર્તિ રાણા ભગવાન દાસ હતા. આ પણ ખાસ યાદ રાખજો, પ્રથમ મહિલા હિન્દુ મહિલા ન્યાયાધીશ કે તો સુમન કુમારી, પ્રથમ હિન્દુ ન્યાયમૂર્તિ ગણે તો રાણા ભગવાન દાસ. આ જ સમાચારમાં આગળ વધીએ તો પાકિસ્તાનમાં જનરલ એસેમ્બલીમાં સામાન્ય સીટ પર ચૂંટાનાર પ્રથમ વ્યક્તિ મહેશ કુમાર મલાની, એ પ્રથમ બિન મુસ્લિમ નેતા હતા. તો અહીં આજે 31 જાન્યુઆરી 2019 કરંટ અફેર પૂર્ણ કરીએ છીએ. જો તમને અમારો આ વિડીયો ગમતો હોય અને વિવિધ એંગલથી જ્યારે આ સંયુક્ત રીતે આ જ્ઞાનને આવરી અને તમારી સમક્ષ રજૂ કરવામાં એજ્યુ સફર ટીમ અથાગ પ્રયત્ન કરી રહી છે, ત્યારે જો તમને આ વિડીયો ગમે તો લાઇક શેર કરવાનું ન ચૂકતા અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ તમે અચૂક લખજો, જેથી કરીને અમારો અનેરો ઉત્સાહ વધે. ધન્યવાદ.